मॉर्निंग 100 नी बंगाळनी खाड़ीमां लो प्रेशर सक्रिय थता हजू आगामी 24 कलाक दक्षिण गुजरातमां अति भारे तथा उत्तर गुजरात अने सौराष्ट्रमां भारे वरसादनी आगाही। सोमवारे सतत बीजा दिवसे राज्यना 200 थी वधु तालुकामां मेघमहेर। રાજ્યમાં અત્યાર સુધીમાં 172 તાલુકામાં નોંધાયો છે વરસાદ। 59 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ। ડોલવણમાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ। ખેરગામ ધરમપુરમાં 3.25 ઇંચ વરસાદ। છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતા ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું। ધાર સિમેલ ગામે કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો। 60 ફૂટ ઊંચાઈથી કુદરતી પાણીનો ધોધ વહેવા લાગ્યો। राजकोट शहर ग्राम्य विस्तारों में धोधमार वरसाद। गौरीदड़, रतनपर, हडाड़ा, आनंदपर, कोठारिया, कोटड़ा, नायाणी सहित गामडाओं में वरसाद। गामनी नदियों में घोड़ापूर आव्यो। राजकोट में सतत बीजा दिवसे मेघमहेर यथावत। राजकोट में 2 कलाक में 4 ઇંચ वरसाद वरस्यो। उपलेटा, कोटड़ा, संगाड़ी में 3 ઇંચ, जामकंडोर, गोंडल में 1 ઇંચ, आ उपरांत लोधिका में 5.5 ઇંચ वरसाद। વલસાડમાં વરસાદી માહોલ યથાવત। છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 5.6 ઇંચ, ઉમરગામમાં 1.56 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। વડોદરાના ડભોઈમાં અનરાધાર વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા। યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું આહલાદક દ્રશ્ય જોવા મળ્યું। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓસંગ અને હેરણ નદીના પાણી નર્મદા નદીમાં ઠલવાયા। મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મચ્છુ 3 ડેમના 2 ગેટ 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ગેટ ખોલાતા કાંઠાના 21 ગામોને એલર્ટ કરાયા। જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક। નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વાંસદા તાલુકાના મહુવાસ ગામમાંથી પસાર થતી કાવેરી નદી ભયજનક જળસ્તર પર વહેતી જોવા મળી। જળસ્તર વધતા લો લાઇન પુલ પાણીમાં ગરકાવ થયો। નવસારીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ। નદીમાં જળસ્તર વધતા કુરેલ અને ગુરુકુલ સુપા ગામને જોડતો પુલ પૂર્ણા નદીમાં ગરકાવ થઈ ગયો। પરિણામે 2 ગામોના સંપર્ક તૂટી ગયા। અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાંસળી વાદકે વાંસળી વગાડી વરસાદી વાતાવરણનો ભરપૂર આનંદ લીધો। વસ્ત્રાલમાં ધોધમાર વરસાદ વચ્ચે એક યુવાને વાંસળી વગાડી। આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ। ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। મેઘરાજાના ભવ્ય આગમનથી ચોમાસુ પાકને મોટો ફાયદો થશે તો બીજી બાજુ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। મહીસાગર જિલ્લામાં આવેલ ભાદર નદીમાં નવા નીર આવ્યા। નવા નીર આવતા ભાદર નદી ઉપર આવેલ ચેકડેમો ઓવરફ્લો થયા। ભાદર નદી પર આવેલ 10થી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા। વલસાડ જિલ્લામાં સતત 10 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ઉપરવાસમાં સતત વરસાદને કારણે તાલુકાઓમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ 2 કાંઠે। વરસાદને લઈ જંગલ વિસ્તારના પર્યટન સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું। મોટી મારણ ગામમાં ધોધમાર 10 ઇંચ વરસાદ પડતા ગામની નદીમાં પૂર આવ્યું। પૂરના પાણી ગામમાં આવી ગયા અને ગામની શેરી અને ગલીઓમાં પણ નદીના પાણી ઘૂસી ગયા। ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે 3 તાલુકાના 9 જેટલા માર્ગો બંધ થયા। વઘઈ તાલુકાના 7 અને સુબીર અને આહવા તાલુકાના 1-1 માર્ગ બંધ। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ પર જવા અપાઈ સૂચના। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી 4 નદીઓ તોફાની બની। અંબિકા, ખાપરી, ગીરા, પૂર્ણા નદીમાં ઘોડાપુર, 10થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા। પાટણમાં ઓસમ પર્વત પર પડી રહેલા વરસાદને કારણે નયનરમ્ય નજારો જોવા મળ્યો। ભારે વરસાદથી પર્વત પરથી ધોધ પડી રહ્યો છે। ટપકેશ્વર મહાદેવ મંદિરે પડી રહેલા આ ધોધમાં લોકોએ આનંદ માણ્યો। બનાસકાંઠાની ધાનેરા રેલ નદીમાં નવા નીરનું આગમન। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રેલ નદી 2 કાંઠે વહેતી થઈ। રેલ નદીમાં પાણીના આગમનથી લોકોમાં ખુશીની લહેર। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ યથાવત। સોનગઢમાં સૌથી વધુ 2.6 ઇંચ, ડોલવણમાં 2.5 ઇંચ, વાલોડમાં 2 ઇંચ, વ્યારામાં 1.5 ઇંચથી વધુ વરસાદ। સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ। રાજકોટમાં આર્ટ ગેલેરીમાં વરસાદી પાણી ઘૂસ્યા। રેસકોર્સ પર આવેલી છે આર્ટ ગેલેરી। પાણી ભરાતા પ્રદર્શનીની વસ્તુઓને નુકસાન। એક્ઝિબિશન સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ભરૂચમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભરૂચમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। વરસાદને પગલે શહેરના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। મહેસાણાના બહુચરાજી ડેડાના રોડ પર પાણી ફરી વળ્યા। રોડ પર પાણી હોવાથી રસ્તો બંધ। બહુચરાજી ડેડાના રોડ પર વાહન વ્યવહાર ઠપ્પ।
गरनाळु पूरी देवाता समस्या उभी थई। पाटण जिल्लामां वरसादी माहोल, संकेश्वर तालुकामां रात्रे 5 इंच वरसाद खाबक्यो। संकेश्वर बस स्टेण्ड देरासरमां पाणी भराई गया, नीचाणवाळा विस्तारोमां पण पाणी भराया। मोरबी शहर अने ग्राम्य विस्तारमां धोधमार वरसाद, मोरबी जयपुर गोरखिजड़िया वनाड़िया खाखराड़ा बगथड़ा बिलिया बावड़ी लूटावदर सहित विस्तारों में वरसाद। जिला मुख्य पाक कपास और मगफड़ी ने वरसाद थी खूब लाभ थशे। मोरबी जिला में सार्वत्रिक वरसाद, वांकानेर ना रातावीरडा गामनो तळाव ओवरफ्लो, गामनो माटेल धरो पण ओवरफ्लो थयो। पंचासर गाम पास की मच्छू नदी बे कांठे वहती थी। राजकोटना फोफड़ डेम में नवा नीर आया, जामकंडोरणा जीवादोरी सामन है। फोफड़ डेम उपरवास में 5 इंच की वधु वरसाद खाबक्यो। जामकंडोरणा धोराजी ने पानी पूरू पाड़तो फोफड़ डेम। राजकोट जिल्लाना उपलेटाना मोज डेम में फरी नवा नीरनी आवक थई। 2.5 फूटनी आवक बाद वधारे 3.5 फूट नीरनी आवक, मोज डेमनी कुल सपाटी 44 फूटे पहुंची। राजकोट में गधेथड़ वेणु बे डेम ओवरफ्लो थयो। नवा नीरनी आवक थता 70% डेम भरायो। आ डेम ओवरफ्लो थता 4 दरवाजा खुलाया। नीचाणवाळा अनेक गामों ने तंत्रए कर्या एलर्ट। राजकोट जिल्लाना अनेक गामडाओं में भारे वरसादथी जळाशयोमां नवा नीर आव्या। मोतीसर डेम ओवरफ्लो थता डेमना बे दरवाजा खुलाया। पाटियारी, मोटी मगणी, नानी मेघणी सहितना गामडाओं में 6-7 इंच जेटलो वरसाद। राजकोट सिविल हॉस्पिटल की बिल्डिंग में पानी भराया। ओपीडी बिल्डिंग बेजमेंट में भराया पानी, पानी भराता नीचे जवानो रस्तो बंद करायो। बेजमेंट में वधु पानी भराय तो मुश्केली वधी शके। सरदार सरोवर डेमनी सपाटी में वधारो, उपरवास थी 21,949 क्यूसेक पानी की आवक, डेम में 7,761 क्यूसेक पानी की आवक। हाल डेमना तमाम दरवाजा बंद। सूरतना महुवा में कोच खाड़ी में कार फसाई, कार में सवार माता पुत्र 3 कलाक फसाया। 3 कलाक सुधी कार की छत पर माता पुत्र बेसी रहा, 3 कलाक बाद माता पुत्र ने मड़ी मदद। भरूच में नर्मदा नदी में जेसीबी मशीन फसाई गयु हतु। झगड़िया टोथीदरा गाम नजीक की आ घटना, नदी में भरती ने कारण जलस्तर में वधारो। ऑपरेटर साथ जेसीबी मशीन तणायु, अन्य बोट की मदद की जेसीबी चालक ने बचावायो। साबरकांठा में वरसादी पानी में एक कार फसाई, हिम्मतनगर मोतीपुरा विस्तार की घटना, कार में सवार 4 लोगों ने बाहर कढ़ाया। 6 लेन रोड माटेना खोदकाम में भरायु हतु पानी। महाराष्ट्र में वरसी रहे अनराधार वरसाद ने कारण केटलाक विस्तारों पानी में थया गरकाव। एनडीआरएफ की टीमें खड़े पगे तैनात, अनेक लोगों ने सलामत स्थले खसेड़िया। जामनगरना खंडेरा नदी में तणायो युवक, नदी ओवरफ्लो थता कोजवे पर पानी फरीवरता युवक तणायो। सदनसीबे करायो युवक नो बचाव, कोजवे पर पानी फरीवरता वाहन चालकों ने भारे मुश्किल। जामनगर जिला में सार्वत्रिक वरसाद, जलासण गामनो चेकडेम तूट्यो। चेकडेमना पानी नीचाणवाड़ा विस्तार में फरी वळ्या। चेकडेम तूटता खेतरो में पाक ने नुकसान। बनासकांठा जिला में वरसादी माहौल जाम्यो, धानेराना गामोना खेतरो में पानी भराता खेडूतो चिंतित बन्या। धानेराना आलवाड़ा वक्तापुर रवि वासडल गाम में पानी भराया। मगफड़ी बाजरी जुवारना पाक पानी में गरकाव। तो जामनगर में भारे वरसाद ने कारण नवा गाम अने माछरडा ने जोड़तो पुल धोवाई गयो। क्षतिग्रस्त पुल पर वरसादी पानी फरी वळ्या। 5 वधु गामना वाहन व्यवहार ने थई असर। बोटादना खाबड़ा गामनो पुल तूट्यो। खाबड़ा डेमना 3 गेट खोलता पुल पर पानी फरी वळ्या। खाबड़ा गाम में जवानो रस्तो बंद थयो, जेना कारणे लोकोने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। राजकोट में वरसाद वच्चे बे काचा मकान धराशायी थया। मोची बजार विस्तार में बे काचा मकान धराशायी। आईपी मिशन स्कूल की दीवाल मकान पर पड़ी, दीवाल काचा मकान पर पड़ता बे मकान धराशायी थया। घटना में एक व्यक्ति घवायो। मोरबी में रफाड़ेश्वर फाटक पासे कारखानानी दीवाल धराशायी थी। जियोटेक कारखानानी दीवाल धराशायी थता बे घायल, बेना मौत। सुई रहेला लोको पर दीवाल पड़ता मौत ने घाट उतार्या। बे लोको इजाग्रस्त ने हॉस्पिटल में खसेड़ाया। साबरकांठा प्रांतिज में भारी वरसाद ने कारण पठाणवाड़ा विस्तार में मकान की छत और दीवाल धराशायी थी। दुर्घटना में परिवार नो आबाद बचाव। छेल्ला 24 कलाक में प्रांतिज में 4.25 इंच वरसाद। राजकोटना न्यारी एक डेम में सौनी योजना पानी बंद करायु। न्यारी डेम में 2 दिवस में 2.5 फूट पानी की आवक। न्यारी डेम की सपाटी हाल 18.20 फूटे पहुंची। महाराष्ट्र में धोधमार वरसाद और पूर बाद हाल बेहाल थया। कोल्हापुर में लोकोना घर दुकानों में पानी में गरकाव, रस्ता पर मात्र पानी ज पानी।
कोल्हापुर में कोजवे पर पानी फरी वड़ता लोको हैरान परेशान बन्या। रस्तो बंद थता केटलाक वाहनों ने लोको अधवच्चे फसाई गया। असम और मिजोरम वच्चे वकरियो सीमा विवाद। सरहद पर पत्थरमारा और हुमला की घटना ने लई बन्ने राज्य मुख्यमंत्री एक बीजा पर लगाव्या आरोप। केंद्रीय गृहमंत्री अमित शाहे मध्यस्थता करी विवाद उकेलवा शुरू कर्या प्रयास। बीएस येदियुरप्पाए कर्नाटक मुख्यमंत्री पदे थी आप्यु राजीनामु। नवी राजकीय स्थिति अंगे भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए प्रभारी साथे करी बात। टूंक समय में ज नवा सीएम ने लईने निरीक्षकों जशे बेंगलुरु। मीराबाई चानू भारत परत फर्या। दिल्ली एरपोर्ट पर मीराबाई नु भव्य स्वागत। मीराबाई ओलंपिक में सिल्वर मेडल जीत्यो। फरीदाबाद पुलिस आत्महत्या करवा मेट्रो स्टेशन पर चढ़ेली युवती नो जीव बचाव्यो। फरज पर उपस्थित सीआईएसएफ ना कर्मचारी सरफराज तरत ज घटनास्थले दौड़ी गया अने युवती नो जीव बचावी लीधो। दिल्ली में अनलॉक 8 लागू करायो। शहर में 100% की क्षमता साथ बस सर्विस शुरू करवामां आवी। तो आ बुलेटिन में अत्यारे आटलू ज। नमस्कार।